નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના એકમ અગિયાર ઊંટ અને ફકીરનો અભ્યાસ કરીશું પાઠની સમજૂતી આ મુજબ છે એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા એવામાં એક વેપારી તેને સામો મળ્યો તેણે પૂછ્યું ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું ફકીર એટલે ત્યાગી કે વૈરાગી મુસલમાન વનવગડો એટલે જંગલ એક ફકીર વનવગડામાંથી જંગલમાંથી પસાર થતા હતા તેવામાં એમને એક વેપારી સામે મળે છે તે એમને પૂછે છે કે ફકીરબાબા તમે આટલામાં ક્યાંય ઊંટને જતા જોયું ફકીરે કહ્યું તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે તેનો આગળ દાંત પડી ગયો છે તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે ખોડું એટલે ખોડવાળું કે ડડું લાદ્યા છે એટલે ખડક્યા છે સામાન મૂક્યો છે ફકીર એ વેપારીને કહે છે કે તેની જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે તેનો આગલો દાંત પડી ગયો છે અને તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે એના પર મૂકેલા છે ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો ફકીર બાબા એ જ મારું ઊંટ તમે તેને ક્યાં જોયું અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ ફકીરનો આ સવાલ એ પ્રશ્ન સાંભળી અને વેપારી રાજી ખુશ થતાં બોલી ઉઠે છે કે ફકીર બાબા એ જ મારું ઊંચ છે તમે તેને ક્યાં જોયું છે અમે સૌ ક્યારના એટલે કે કેટલી વારથી તેને શોધ્યા કરીએ છીએ ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંચ તો જોયું નથી ફકીર કહે છે કે પણ મેં તમારું ઊંચ તો જોયું નથી ફકીરનો આ જવાબ સાંભળીને પહેલાં વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું દાયા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી જવરાત પણ હતું જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે લાલચ એટલે લોભ કડકાઈથી એટલે સખ્તાઈથી જવેરાત એટલે હીરા માણિક મોતી વગેરે ફકીરનો જવાબ સાંભળીને વેપારીને થાય છે કે નક્કી ચોક્કસ આ ફકીરે મારા ઊંટને જોયું તો છે પરંતુ એના ઉપર જે માલ છે એની લાલચમાં તે મને કહેવા માગતા નથી તેથી તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું કે ડાયા થઈને મારું ઊંટ મને આપી દો એના ઉપર કિંમતી જવેરાત પણ હતું જો તમે મને નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ ફકીર બોલ્યા અરે શેઠજી હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી તે ફકીર કહે છે કે અરે શેઠ હું તમને કહું તો છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી એના ઉપર જે ઝવેરાત હતા એની વાત જ ક્યાંથી આવી પહેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો તેણે પોતાના માણસોને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો હવે જે વેપારી હતો એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તે પોતાના માણસોને કહે છે કે આ ફકીરને પકડીને રાજા પાસે જ લઈ ચાલો રાજાએ ફકીરની ઝડપી લેવડાવી પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પહેલાં વેપારીના ઊંટનું જ હતું તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય તેણી ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો રાજાએ ફકીરની ઝડપથી લેવડાવી એટલે તપાસ કરી પરંતુ એની પાસેથી કોઈ પણ જવેરાત નીકળ્યું નહીં છતાં પણ ફકીરે ઊંટનું જે વર્ણન કર્યું હતું એ તો એ વેપારીના ખોવાયેલા ઊંટનું જ હતું તેથી તેણે એ ઊંટ જોયું ન હોય એ વાત માની શકાય એમ ન હતી કદાચ તેણે જવેરાતની લાલચે ઊંટને ક્યાંક સંતાડી દીધું હોય એમ માની રાજાએ એમને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો આદેશ કર્યો રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો ખરેખર મેં ઊંટ જોયું નથી વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વરસથી રહું છું મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા તે ઉપરથી મેં માન્યું કે તે ઊંચ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ રહેમ એટલે દયા અવલોકન એટલે ઝીણવટથી જોવું તે રાજાનો હુકમ સાંભળીને ફકીર કહે છે કે રાજાજી કૃપા કરીને દયા કરીને પહેલાં તમે મારી વાત સાંભળો મેં ખરેખર સાચી જ ઊંટ જોયું નથી પરંતુ વાત એમ છે કે હું વગડામાં જંગલમાં વર્ષોથી રહું છું અને મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે આજે જ્યારે સવારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા પરંતુ એની સાથે માણસના પગલાં ન હતા તે ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયું છે પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ કરડેલા એટલે દાંતથી કાપેલા કાણું એટલે એક આંખ વગરનું હવે જે ફકીર છે રાજાને કહે છે કે પગલાં એટલે કે જે પગ હતા ઊંટના છપાયેલા એના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કડેલા હતા દાંતથી કાપેલા હતા તે ઉપરથી મેં માન્યું કે ઊંટ છે તે કાણું હોવું જોઈએ તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે અને જે પગલાં છાપેલા હતા એમાં એક બાજુનું પગલું પણ જરા આછું દેખાતું હતું ઓછું દેખાતું હતું તે ઉપરથી મેં ધારણા બાંધી કે તે એક પગે ખોલું હશે એટલે કે લંગડું હશે તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો તે પરથી મેં માન્યું કે તેનો આગલો એકદાંત પડી ગયો હશે ઊંટે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો હતો તે ઉપરથી મેં માન્યું કે તેનો આગલો એકદાંત પડી ગયો હશે તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બનભણતી હતી એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે બનબણતી એટલે બણબણ એવો અવાજ કરતી ફકીર કહે છે કે ઊંટ જે માર્ગે ગયો એના એક માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ છે એ બણભણતી હતી તેના ઉપરથી મેં અનુમાન કર્યું કે એના પર ઘઉં અને મધ લાદ્યા હશે લાદેલા હશે કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો મેં તેને ઉપર પ્રમાણેનું ઊંટનું વર્ણન કહ્યું તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે પણ જવેરાતની લાલચે હું તેને બતાવતો નથી પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી ધણી એટલે માલિક નાઠું છે એટલે નાસી ગયું છે ફકીર છે રાજાને કહે છે કે જો કોઈ માણસ ઊંટ પર બેઠું હોય તો ઘઉં કે મધ છે એ નીચે પડવા ન દે એ ઉપરથી મેં અનુમાન કર્યું કે ઊંટ છે એ એટલું એના ધણી પાસેથી એના માલિક પાસેથી નાસી ગયું છે અને થોડે દૂર જતાં જ મને આ વેપારી સામે મળ્યો અને ઊંટ વિશે પૂછ્યું તો મેં ઉપર પ્રમાણેનું એનું વર્ણન કહ્યું તે ઉપરથી એમને લાગ્યું કે ઊંટ મેં જોયું છે પરંતુ જવેરાતની લાલચે હું તેમને સાચી વાત કહેતો નથી પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયો પણ નથી અને એને સંતાડ્યો પણ નથી રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટે ઉપરથી જ કહ્યું હતું રાજાએ ફકીરને ઈનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીરે સાચે જ ઊંટ જોયું નથી કે તેને સંતાડ્યું પણ નથી પરંતુ તેમણે ઊંટ વિશે જે કહ્યું તે એમની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું તેથી તેમણે ફકીરને ઈનામ આપી અને છોડી મૂકવાનો હુકમ કર્યો આદેશ કર્યો અને તેમની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા અહીં આપણી પાઠની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર